गड़ी पूरी અને તીખું તમતમતું આલુ રસીલા હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં આપના માટે લઈને આવી છું ગળી પૂરી અને તીખું તમતમતું આલુ રસીલા ચલો જોઈ લઈએ કઈ રીતે બને છે ગળી પૂરી બનાવવા માટે મેં અહીંયા 3 કપ ઘઉંનો લોટ લીધો છે એમાં 1 ચમચી ઘીનું મોણ નાખીશું 1 टेबलस्पून વધારે નથી નાખવાનું આનો લોટ આપણે પાણીથી નથી બાંધવાનો આનો લોટ આપણે દૂધથી બાંધવાના છીએ એટલે આ મારી પાસે 100 ml મિલ્ક છે અને ગળી પૂરી છે એટલે એમાં ખાંડ કે ગોળ નાખવો પડશે આપણે ખાંડ નાખવાની છે આ મારી પાસે 50 ગ્રામ ખાંડ છે આને હું દૂધમાં નાખી દઈશ અને ઓગાળી લઈશ દૂધ થોડું હુંફાળું રાખજો જેથી કરીને ખાંડ ઓગળી જાય ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આનાથી આપણે લોટ બાંધવાના છીએ આનાથી નરમ લોટ બાંધવાના છીએ જે નોર્મલી પૂરી માટે બાંધીએ એવો આ રીતે નરમ જે આપણે નોર્મલ પૂરીનો બનાવતા હોઈએ એ રીતનો આ રીતનો લોટ બાંધવાનો છે આ લોટ બંધાઈ ગયો છે આટલો સોફ્ટ હોવો જોઈએ બહુ સોફ્ટ નહીં ગ્રીસિંગ કરીશું ઘીથી આ રીતે થોડીક વાર એને મસળી લેવાનો છે આ રીતે મસળતા જવાનો છે લોટ સરસ મસળાઈ ગયો છે અને સરસ સ્મૂથ થયો છે હવે આને આપણે રેસ્ટ કરવા દઈશું લગભગ 10 મિનિટ અને પછી પૂરીઓ તળી લઈશું ગળી પૂરીનો લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે શાક બનાવી લઈએ આપણે અત્યારે બનાવીએ છીએ આલુ રસીલા આ શાક ગળીપૂરી સાથે બહુ સરસ લાગે છે તો ચલો શાક બનાવી લઈએ આલુ રસીલા બનાવવા માટે સૌથી પહેલાં કુકરમાં આપણે 1 ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે 1 સૂકું લાલ મરચું નાખીશું 1 ચમચી જીરું નાખીશું થોડુંક પાણી ઉમેરીશું અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું જેથી કલર બહુ સરસ આવશે પાણી પહેલાં ઉમેર્યું જેથી કરીને લાલ મરચું બળી ના જાય અને આ લાલ કલરની તરી જેવું શાક થાય તમે જોઈ શકો છો લાલ તરી એકદમ રેડી છે હવે આમાં આપણે બટેટા નાખીશું મેં લગભગ 2 મોટા બટેટા લીધા છે આને આપણે આમાં એડ કરી લઈશું મેં ઓલરેડી સુધારીને રાખ્યા હતા મોટા મોટા પીસીસ કરીને રાખ્યા છે અને આમાં એડ કરી દઈએ આપણી પૂરી ગળી છે એટલે શાક તીખું હશે તો વધારે મજા આવશે એટલા માટે મેં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યું એટલે કે તીખું થાય તમે વધારે તીખું ખાઈ શકતા હો અને પસંદ કરતા હો તો તમે વધારે નાખી શકો છો સરસ લાગશે
હવે આને કોટ કરી દઈશું લાલ તરીથી, બટેટાને આ લાલ તરીથી આવી રીતે કોટ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આમાં મેં તીખાશ નાખી છે, હવે ખટાશ નાખું છું. ગળપણ નહીં, કેમ કે ગળપણ આપણી પૂરીમાં ઓલરેડી છે, એટલે અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું. એટલે આ શાક તીખું અને ખાટું હશે અને ગળપણ આપણી પૂરીમાં હશે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. મેં લગભગ એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આને 3 વિસલ સુધી હું કૂક કરી દઈશ અને આપણું શાક રેડી છે. લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે. હવે એના આવા નાના નાના ગુંડા લઈશું અને પૂરી વણી લઈશું. પૂરી બહુ પતલી પતલી નથી વણવાની. આ પ્રમાણેની પૂરી વણી લેવાની છે. આ રીતે બધી પૂરીઓ વણી લઈશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે, પૂરી બી ફાઇન વણાઈ ગઈ છે. હવે એને તળી લઈએ. પૂરીઓ ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તમે જોઈ શકો છો કેવી સરસ ફૂલે છે. તમે જોઈ શકો છો ગુલાબી રંગની થઈ ગઈ છે અને એબ્ઝોર્બન પેપર પર કાઢી લઈશું. આ રીતે આપણે બધી પૂરીઓ તળી લઈએ. ગળી પૂરી સરસ તળી લીધી છે, ગળી પૂરી રેડી છે. ચલો શાક જોઈ લઈએ. 3 વિસલ થઈ ગઈ છે. શાક ખોલીને આપણે ચેક કરી લઈશું. બટેટું સરસ ચડી ગયું છે, શાક રેડી છે. આવું તીખું તીખું શાક અને ગળી પૂરી બહુ જ સરસ લાગે છે. તો ચલો હવે આને સર્વ કરીએ. ગળી પૂરી અને સાથે પીરસાતું તીખું તમતમતું આલુ રસીલા રેડી છે. તમે જોયું ને કેટલું ઇઝી છે. કોઈ મહેમાન આવે તો ઝટપટ બની બી જાય છે. તો આને જરૂરથી બનાવજો, ખાજો ને ખવડાવજો. થેન્ક યુ.